બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અમીરગઢની. અમીરગઢમાં ખેડૂતે 12 વીઘા જમીનમાં લીંબુની ખેતી કરી મોટી સફળતા હાંસલ કરી. અમીરગઢમાં એક ખેડૂતે લીંબુની ખેતી કરી લીંબુના હાલના ભાવમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન અને કમાણી કરી રહેતા અન્ય ખેડૂતને રાહ ચીંધ્યો છે. સાધારણ ખેતીમાં પોષણક્ષમ ભાવ ન મળતા હવે અમીરગઢ વિસ્તારના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ આકર્ષાયા છે અને અવનવી બાગાયતી ખેતી કરી નવતર પ્રયોગોમાં સારી આવક મેળવી રહ્યા છે. ઉનાળામાં એક એનર્જી ટોનિકનું કામ કરતા લીંબુના ભાવોમાં ધરખમ વધારો આવી જતા આમ આદમીને લીંબુ એક સપના સમાન બની રહેલ છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ અને ખેતી પ્રધાન વિસ્તાર અમીરગઢમાં એક ખેડૂતે પોતાના ખેતરમાં લીંબુનું વાવેતર મોટા પ્રમાણમાં કરેલ છે. 5 વર્ષ પહેલાં કરાયેલું લીંબુના વાવણી સમયે ખેડૂતને આવા ભાવો મળશે તેની ખબર પણ ન હતી. અમીરગઢમાં સિગ્નલ ફાર્મના ખેડૂત દીપકભાઈ પટેલે લીંબુની ખેતી કરવાનો વિચાર આવતા તેઓએ 5 વર્ષ પહેલાં 12 વીઘા જમીનમાં લીંબુના 2,200 છોડ વાવેલ હતા. 4 વર્ષમાં સાધારણ ભાવમાં સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ આ વર્ષે લીંબુના ભાવ આસમાને પહોંચતા ખેડૂતને સારો નફો મળે છે. હાલના આવા તેજીના માહોલમાં પણ ખેડૂતને 200 રૂપિયા કિલો દીઠ ભાવ મળે છે. ફેબ્રુઆરીથી હાલ સુધી તેઓ 10 ટન લીંબુ માર્કેટના વેચ્યા છે. ખેડૂતના જણાવ્યા મુજબ લીંબુની ખેતીમાં સાધારણ ખેતી કરતાં પણ ઓછી ખર્ચ અને મહેનત થાય છે. 12 વીઘામાં લીંબુ કરી ડ્રીપથી પાણી આપવામાં આવે છે અને રોજના પાક ઉતરવામાં આવે છે. હાલની એટલી તેજીના ખેડૂતને 5 વર્ષનું વળતર મળતા નવતર પ્રયોગ સફળ નીવડ્યા હતા. આસમાને પહોંચેલા લીંબુ માટે ઘેર બેઠા વેપારીઓ આવી રહ્યા છે. દીપકભાઈ પટેલ વિસ્તારના ખેડૂતોને હવે સાધારણ ખેતી છોડી બાગાયતી ખેતી તરફ આકર્ષવા માટે અપીલ કરી રહ્યા છે. અમીરગઢમાં 12 વીઘામાં લીંબુનું વાવેતર કરી ખેડૂતે મોટી આવક પ્રાપ્ત કરી રહ્યા છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ. ભાવ પહોંચી ગયા છે અને ખેડૂત મિત્રોને મારે એ જ કહેવાનું છે કે આવી બાગાયતી તરફ આપણે જઈએ અને સારું એવું વળતર લઈએ એવી ખેડૂત મિત્રોને સારો મારી સલાહ છે. અને ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્વ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમથી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સ્થળ 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.